હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લાની લોકપ્રિય ન્યૂઝ ચેનલ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા આગામી સમયમાં જિલ્લાના પાલનપુર અને ડીસામાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણીને લઈ વિશેષ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં આપણે આજે પાલનપુર બોલે છે માં નિહાળીશું વોર્ડ નંબર 3ના મતદારોના મંતવ્યો. પાલનપુર પાલિકાના 44 નગરસેવકો પાસે શહેરની જનતા જવાબ માંગી રહી છે. નગરસેવકો 5 વર્ષમાં પોતાના વિસ્તારમાં લોકોના દિલ જીતવા કેટલા સફળ રહ્યા છે તેને લઈને લોકોના મત જાણવા માટે પાલનપુર શહેરના તમામ વોર્ડમાં જનતાનો જવાબ જાણવા માટે આજે બીકે ન્યૂઝ ચેનલની ટીમ દ્વારા પાલનપુર શહેરના વોર્ડ નંબર 3ની મુલાકાત લીધી હતી. વોર્ડ નંબર 3માં નગરસેવક તરીકે જ્યોત્સનાબેન પરમાર, આશાબેન રાવલ, અશોકકુમાર જોશી અને રાજુભાઈ પઢિયાર ચૂંટાઈ આવ્યા છે. આ 4 નગરસેવકોએ પોતાના મત વિસ્તાર વોર્ડ 3માં લોકોની પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં જોઈએ તેવી કામગીરી કરી નથી, જેથી આ વિસ્તારના નગરજનોએ કેમેરા સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાજકીય પક્ષ દ્વારા વારંવાર એકના એક ચહેરાઓને ટિકિટ આપતા ચૂંટાયેલા નગરસેવકો મત વિસ્તારમાં વિકાસના કામ કરવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. આજે અમે છીએ પાલનપુર નગરપાલિકાના શહેરના વોર્ડ નંબર 3 વિસ્તારમાં. 5 વર્ષ સુધી અહીંના સ્થાનિક નગરસેવકોએ 5 વર્ષ સુધી આ વિસ્તારમાં શું કામ કર્યા છે એના માટે જનતાનો અવાજ અમે જાણીશું. કાકા, છેલ્લા 5 વર્ષની અંદર સ્થાનિક નગરસેવકોએ શું કામ કર્યા છે અને શું પરિસ્થિતિ છે આ વિસ્તારની? આજે 20 દિવસથી 25 દિવસ થઈ ગયા. 25 દિવસથી પાણી આગળ ગટરનું ઉભરાય છે તો કોઈ દેખવા માટે આવતું નથી. નગરપાલિકાના અંદર 2 ફેરોપી પહેલાં કીધું હતું, પણ એ ફેરોપી આવીને જોઈને જતા રહે છે પણ કોઈ કરતા નથી. તો નગરપાલિકાને એટલી વિનંતી છે કે અમને આગ્રહ ગટરનું પાણીનું નિકાલ કરી આપે. કેટલા સમયથી આ તમારી આ સમસ્યા છે? આ લગભગ પહેલાં બી 3 ફેરો ઉભરાવી હતું અને આ 3રી 4થી ફેરો બી ઉભરાયો છે, એટલે 12 મહિનાના અંદર 2-3 મહિને પાછું આવે તો ગટરનું પાણી ઉભરાય આવે છે. છેલ્લા 5 વર્ષમાં કેવા કામ થયા છે? વિકાસનું કામ આ દેખો છો તમે, આ રીતનું કામ કરેલું છે. તો આપનું બી શું કહેવું છે કે તમારા વિસ્તારમાં કેવા કામ થયા છે? કામ તો સાહેબ કોઈ થતું નથી, એટલે 3 મહિનાથી આ પરિસ્થિતિ એ યાર પાણી બધું રોડ પર હેડે બધું એરી, પણ એનું કોઈ થતું નથી, એરી કોઈ સાંભળતું નથી. તમારા નગરસેવકો મુલાકાત લે છે? કોઈ જ નથી લેતા સાહેબ, બધાને કીધું વોર્ડવાળાને પણ કોઈ સાંભળતું નથી યાર. તો અહીંના જે યુવાન છે એમની સાથે ખાસ વાતચીત કરશું કે પાલિકાનું જે 5 વર્ષનું નગરસેવકોનું જે શાસન રહ્યું છે, અહીંથી જે પ્રજા જે ચૂંટાઈને મોકલ્યા છે, કેવા કામ કર્યા છે એમની સાથે વાત કરશું. કેવું રહ્યું 5 વર્ષનું નગરપાલિકાનું શાસન? છેલ્લા 5 વર્ષની જો વાત કરીએ તો અમારા વોર્ડ નંબર 3માં કોંગ્રેસના 4 ઉમેદવારો ચૂંટાઈને આવ્યા હતા અને નગરપાલિકા ભાજપ શાસિત છે. હવે અમને એ ખબર નથી કે કોણ શું કરી રહ્યું છે, પણ અમારા વોર્ડની અંદર તો વિકાસના નામે મોટું મીંડું થયું છે. કારણ એક જ છે કે પાછલા કેટલાય વર્ષોથી એના એ જ ચહેરા ભમી ભમીને ફરી પાછા વોર્ડમાં ચૂંટાઈને આવે છે. પાર્ટીઓ પણ એ ભાજપ અથવા કે કોંગ્રેસ કોઈ પણ હોય, નવી બાટલીમાં જૂનો દારૂ ભરી અને પબ્લિક માટે એના એ જ ઉમેદવારોને ફરી મૂકે છે. નવા યુવા ચહેરાઓને કોઈ તક મળતી જ નથી. જો નવા યુવા ચહેરાઓને તક આપવામાં આવે તો એમની જોડે ભણેલા ગણેલા હોવાથી વિઝન હોય, એમને ખબર પડે કે આ રોડ 10 ફૂટનો બનાવવો કે 20 ફૂટનો, આ ખાડો ખોદવાની જરૂર પડશે, તો 6 મહિના પહેલાંથી એ રોડનું પ્લાનિંગ થયેલું હોય. આ તો રોડ બને એના 2 મહિના પછી ખાડા ખંદાઈ જાય અને એ ખાડા ખંદાઈ ગયા પછી પાછું એની ઉપર કંઈ થતું જ નથી. તો પાછલા 5 વર્ષ જ નહીં, હું તો કહીશ પાછલા 25 વર્ષથી અમારો વોર્ડ જેવો હતો એવો ને એવો જ છે. અમને એવો અહેસાસ થાય છે કે અમે કોઈ ઝારખંડ યા બિહારના કોઈ પછાત વિસ્તારમાં રહેતા હોય એવો અમને આ અહેસાસ આ નગરપાલિકાના સત્તાધીશોએ કરાવડાવેલો છે. 5 વર્ષમાં જે અપેક્ષા હતી તમારા સ્થાનિક નગરસેવકો ઉપર, એ 5 વર્ષમાં કેવું કામ કર્યું એમ?
पांच वर्ष अंदर स्थानिक नगर सेवकों अमने इलेक्शन वक्त एवं एवं वायदा आप्या था कि तमारे कोईपण जातनी कोई तकलीफ रहेशे नहीं, तमारा वोर्ड ने अमे लंडन जेवो बनावी दईशुं। अहींया आ वोर्ड की कंडीशन तमे आजे आवीने जुओ, चालवा लायक पण नथी। रोड पर पाणी होय, गटरो उभराती होय, जे बीजा रोड बनावेला होय एकला खाड़ा पड़ी गया है। तमे आखा वोर्ड नंबर 3 में गमे त्यां जाओ, तमने कोई स्मूथ रोड नहीं मळे, कोई गटर ना उभराती होय एवुं बने नहीं। तो हूँ चोक्कस एवुं कहीश के 100 0 मार्क्स आ पांच वर्षना नगर सेवकों ने आपीश। તમારા સ્થાનિક નગરસેવકો જે ગત ચૂંટણીમાં જે વચનો આપ્યા હતા એક કે પાળ્યા નથી? એક પણ વચન પૂરું થયું નથી। તો બીજા પણ છે સ્થાનિક, એમની સાથે વાત કરશું, શું પરિસ્થિતિ છે પાંચ વર્ષ પછી પણ તમારા વિસ્તારની? આજે ખુલ્લું દેખાઈ જાવે છે તમને, લાલબાગ ખોડિયાલ મંદિર રોડ વાસ્તે બી આજ દશા છે। પબ્લિકને ચાલવામાં બહુ તકલીફ પડે છે, રસ્તા બનાવ્યા, રોડ બનાવ્યા, છેડ રોડ વાસ્તે સદરપુર સુધી છે, ખોડિયાલ માતાના રાજુભાઈ પઢિયાના ઘર સુધી પાણી ન રહેલા હોય છે, કોઈ વ્યવસ્થા નથી। પબ્લિકને આવતી જતી પબ્લિકને બી ખૂબ તકલીફ પડે છે, બસ આમનો વિકાસ। પાંચ વર્ષ સુધી જે નગરસેવકો છે તમારા, એ નગરસેવકોને પાછા ઈચ્છો છો કે ફરી? એ તો પબ્લિક ઉપર ડિપેન્ડ કરે ને, તમે ઈચ્છો છો? એ તો હાલ નક્કી ના કહી શકાય આપણે। આ વિસ્તારના રહીશો જે વર્ષોથી આ સમસ્યા છે, ગટરની સમસ્યા છે, વિકાસના કામે એકદમ મીંડું છે, ત્યારે બીજા પણ ઉગવાન છે એમની સાથે વાત કરશું। આ તમારો વોર્ડ નંબર 3 વિસ્તાર છે, પાંચ વર્ષ પૂરા કર્યા નગરસેવકોએ, શું કામ કર્યું? કશું કામ તો દેખાતું જ નથી ને, તમે જોઈ લો અહીંયા આ છેલ્લા કેટલા એક મહિનાથી તળાવડું ભરાયેલું છે, કોઈ સાફ કરવા નથી આવતું। હવે આમાંથી ડેન્ગ્યુ કે અત્યારે આટલી બીમારીઓ ચાલી રહી છે, એમાં શું બીજી બીમારીઓ અમારે લાવવાની? એક સીધી વસ્તુ છે બરાબર, અહીંયા તમે જોઈ લો રોડ ઉપર કોઈ જગ્યાએ ચાલવાના ઠેકાણા નથી। આ માસી ચાલી રહ્યા તો તોય બી જોઈ લો કે અડધો કાદવમાં ચાલી રહ્યા છે। એકલો અહીંયા નહીં, તમે આગળ બી જાઓ, ગમે ત્યાં જાઓ, અને જ્યારે અમે ફરિયાદ નોંધાવવા જઈએ નગરપાલિકામાં જઈએ તો અમને એમ કે અમારા એરિયામાં નથી આવતું, જેને કહીએ એને એમ કહે છે કે અમારા એરિયામાં આવતું નથી, તો કોના એરિયામાં આવે અમારા? તો પછી વોટ શું કામ આપીએ? હવે આવવા તો વોટ માટે લેવા, વોટ લેવા આવશે ત્યારે અમારા પાસે જવાબ પડ્યો છે હાજર બરાબર। તમે તો બધું સાફ સફાઈ કરો પછી વોટ આપશો, એના સિવાય વોટ નહીં મળે, એક સીધી વસ્તુ એ। અમારે વોટ આપીએ શેના માટે વોટ આપીએ? કે આ બધી સાફ સફાઈ થાય ભાઈ, અમારા માટે ટેક્સ ભરીએ તો ટેક્સનો કંઈક તો ઉપયોગ થવો જોઈએ ને, દેખાવો જોઈએ ને ટેક્સનો ઉપયોગ, આ ક્યાં છે ઉપયોગ? તમારા વિસ્તારમાં વિકાસના કામો નહીં થયા, પણ જે નગરપાલિકામાં સ્થાનિક નગરસેવકો જે ચૂંટાઈને મૂક્યા છે એ પ્રજા સાથે એમનો કેવો વ્યવહાર રહ્યો? હવે આમાં પ્રજા સાથેના વ્યવહારની મારે કશે એવું વધારે ઊંડાણમાં વાત નથી કરવી। હું એક જ વસ્તુ હું તમને કહેવા જઉં કે અમે જેમના પાસે જઈએ કે આ અમારા એરિયામાં નથી આવતું, આ કોઈ સ્થાનિક લોકોના ભાગમાં આવે છે બરાબર, તો પછી સ્થાનિક લોકોના ભાગમાં તો પછી અમે એક કામ કરીએ કે અમે અમારો ફાળો ઉઘરાઈને અમે બધી સાફ સફાઈ કરાવડાવી દઈએ, ટેક્સ આપવાનું બંધ કરી નાખીએ, બેમાંથી એક વસ્તુ થાય, કાં તો ટેક્સ આપીએ કાં તો પછી અમારી રીતે ફાળો ઉઘરાઈને અમે વ્યવસ્થિત કરીએ। અમારે અમારી તો સાફ સફાઈ રાખવી ને, અમારી રીતે અમે જ્યાં બેઠા છીએ ત્યાં અમારે તો સાફ સફાઈ જોઈએ કે નહીં? નગરપાલિકા ના કરે તો પછી અમારા હાથમાં લેવું પડશે, એક સીધી વસ્તુ એ। અત્યારે તમે જોઈ લો કે છેલ્લા એક મહિનાથી આ તળાવડું ભરાયેલું છે કે છેલ્લા એક મહિનાથી અહીંયા પાણી જાય છે, કોઈને જાગૃતિ નથી। પાંચ વર્ષમાં તમારા નગરસેવકો તમારા વિસ્તારની કેટલી વાર મુલાકાત લીધી? મેં તો જોયા નહીં એકેને આવતા, એક વાર હજી સુધી એક વખતને આવતા જોયા નહીં। હા, ચૂંટણી આવે ત્યારે વિઝિટ લે, મુલાકાત લે બરાબર, પૂછીએ તો કહીએ કે ભાઈ તમારા રોડનું કામ થઈ જશે બરાબર, એક રોડ ઉપર એક સિમેન્ટનું એક પતરું મારી લેયર મારી અને પછી વોટ માંગવા આવે તો થોડી કાંઈ અમે વોટ આપવાના છો, એટલા મૂર્ખા તો નથી હવે। આ છે વોર્ડ નંબર 3ના સ્થાનિક નગરજન જનતા, જે જનતાનો અવાજ છે, પાંચ વર્ષની અંદર કોઈ આ વિસ્તારની મુલાકાત લીધી નથી, વિકાસના કામ પણ કર્યા નથી, એ અહીંના સ્થાનિકો ઇચ્છતા જ નથી કે એકને એક નગરસેવકો ફરીવાર અહીંયા આવે, પણ યુવાનોની એવી માગણી છે કે એવા નગરપાલિકાની અંદર યુવાનો ચૂંટાઈને આવે જેથી કરીને આજના યુગની અંદર એક વિકાસનું ડેવલપમેન્ટ કઈ રીતે કરી શકાય એની સારી એમની સમજ હોય એમનામાં। કેમેરામેન વિશાલ ગોલ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર। પાલનપુર બોલે છે।